ફ્રેશર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં હું છું જાનવી. હું છું દીપલ. અને હું છું અજય. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ચૂંટણી લડવાના છે જામનગર સીટથી. અને આજે અમે વાત કરવાના છે કે એ કેટલું અહમ એ પાસો રહેશે ગુજરાત ઇલેક્શન્સનો, કારણ કે રવિન્દ્ર જાડેજાની બેન નૈનાબા જાડેજા કોંગ્રેસમાં છે અને પત્ની બીજેપીમાં. તો આ એક લડાઈ કેટલી રસપ્રદ રહેશે, આપણે એના વિશે વાત કરીએ. કભી સાસ ભી કભી બહુથી સિરિયલની યાદ અપાવે છે. અને જામનગર ઉત્તરમાંથી રીવાબા જાડેજા અને જે ભાજપે ટિકિટ આપી છે, એટલે આ ખૂબ જ એક પ્રતિષ્ઠાભર્યો જંગ રહેશે. અને રીવા જાડેજાના નણંદ નૈનાબા તે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને રીવાબાના સસરા અનિરુદ્ધસિંહ જાડેજા બી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. રીવાબા અને પણ તેમના પિયર પક્ષથી હરિસિંહજી સોલંકી કોંગ્રેસ સાથે ખૂબ સારો નાતો અને ગરોબો ધરાવે છે. એટલે રીવાબા રાજકારણથી બિલકુલ અપરિચિત તો ના જ કહેવાય, પણ આ તેમની એક્ટિવ પોલિટિક્સમાં પહેલી બેટિંગ રહેશે. એટલે આપણે જોઈએ કે જેમ તેમના પતિ ક્રિકેટના મેદાનમાં હિટ છે, એવી રીતે રીવાબેન રીવાબા રાજકારણમાં કેટલા ફિટ થશે. પણ અત્યારની હાલત જોતા જામનગરમાં તેમની જીત નિયરલી ચોક્કસ લાગે છે. તેમના ખૂબ જ સારા ચાન્સીસ છે જીતવાના. અને આમ પણ સુપ્રીમ કોર્ટે જે ભાજપના સિટિંગ એમએલએ હકુભા જાડેજા સામે ખૂબ જ તીક્ષ્ણ પ્રહારો કર્યા હતા, એમની જે એન્ટી સોશિયલ ઇમેજ છે તે પણ ભાજપને નડી રહી હતી અને તે પાર્ટીને નડી રહી હતી, તે સમાજને નડી રહી હતી. એટલે એક રિપ્લેસમેન્ટ જરૂરી હતું. એટલે આ એક ફ્રેશ ફેસ, એટલે આ રીવાબાનો ચહેરો એવો છે કે એમની પાછળ કોઈ ઇતિહાસ નથી, એટલે એનો ફાયદો ભાજપને મળશે. એ બહુ રસપ્રદ રહેશે કે કોંગ્રેસ અને બીજેપીની ફાઇટ અને એક સાઈડ નણંદ ભાભીની ફાઇટ જોવા મળશે આ વખતે ગુજરાત ઇલેક્શન્સમાં. હા, રીવાબા રાજનીતિમાં સક્રિય રૂપે 2 વર્ષ પહેલાં ભાગ લીધા, પાર્લિયામેન્ટમાં ઇલેક્શનમાં પણ એ કેમ્પેનિંગ કર્યા, રવિન્દ્ર જાડેજા સાથે કેમ્પેનિંગ કર્યા અને બીજેપીના નાના સોશિયલ મીડિયામાં એ બહુ એક્ટિવ છે. ના ના, ભાજપના બધા એક પણ એવો કાર્યક્રમ જામનગરમાં નથી રહ્યો કે જેમાં રીવાબાએ હાજરી ના આપી હોય. રીવાબાએ 2019થી ભાજપ જોઈન કર્યું છે અને તેમણે ખૂબ જ સક્રિય રીતે ભાગ ભજવ્યો. બિલકુલ સાચી વાત. અને એ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ છે અને એની પોતાની એક ફેન ફોલોઈંગ છે. નૈનાબા અને રીવાબાના કમ્પેરિઝન કહીએ તો બંનેના પોતાની ફેન ફોલોઈંગમાં રીવાબા નૈનાબાથી આકુબાજી આગળ છે. એના એક આકર્ષણ છે, એની એક સ્ટાઇલ છે અને એમાં ડેરિંગ છે. કોન્સ્ટેબલને લાફા મારવાની ડેરિંગ જે નેતામાં હોવી જોઈએ એમાં એ છે. તો બસ આવી જ બીજી ચર્ચાઓ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ.